वंदे मातरम श्री वशिष्ठ विद्यालय बाउ गुजराती माध्यम हूँ परमा धर्मिष्ठा धोरण एक मां गणित विषय नो अभ्यास करावु छू। विद्यार्थी मित्रों आज आपणे प्रकरण 5 बादबाकी करो बराबर छे तो बादबाकी ना दाखला ने आज आपणे समझीशुं। तो चलो आपणे बादबाकी ना दाखला ने समझीए। तो जुओ अहीं लख्युं छे 7 - 4 बराबर। हवे जवाब आपणे एनी अनबॉक्स आपेलो छे એમાં લખવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો જુઓ અહીં આપણે ચોથું ચેપ્ટર બાદબાકી કરો બરાબર છે। તો એ દાખલા આગળ આપણે જોઈ ગયા। તો આ જે છે પ્રકરણ 5 માં આપણે એનું રિવિઝન કરવાનું છે બરાબર છે। સૌપ્રથમ આપણે પ્રકરણ 4 ના જે દાખલા છે બાદબાકી કરો 1 થી 9 સુધીની સંખ્યાના તો એનું આપણે રિવિઝન કરીએ। તો ચાલો જુઓ આ કેટલા છે 7 છે છે 7 એમાંથી આપણે કેટલા બાદ કરવાના છે 4 બાદબાકી કરવું એટલે કે બાદ કરવાની મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરવાની બરાબર છે। તો જુઓ અહીં 7 આપ્યા છે તો આપણે અહીં 1 2 3 4 5 6 અને 7 બરાબર છે 7 લાઈન દોરી એમાંથી કેટલા બાદ કરવાના છે 4 તો 1 2 3 4 જુઓ હવે કેટલા ગણ્યા 1 2 અને 3 તો આન્સર આવશે 3 બરાબર। હવે નીચે જુઓ 2 - 2 આન્સર આપણે લખવાના છે તો જુઓ અહીં 2 આપણે લાઈન દોરીએ એમાંથી કેટલા કટ કરવાના 2 1 અને 2 તો કઈ વધતું નથી જ્યારે 1 પર વધે નહીં ત્યારે શું આવે રાઈટ 0। હવે જુઓ અહીં 9 - 8 બરાબર છે તો 9 છે આપણે 1 2 3 4 5 6 7 8 અને 9 એમાંથી કેટલા ઓછા કરવાના છે 8 બરાબર ને 1 2 3 4 5 6 7 અને 8 કેટલા વધ્યા 1 તો આન્સર લખીશું આપણે 1 ઓકે। હવે જુઓ આ કેટલા છે 6 છે એમાંથી કેટલા ઓછા કરવાના છે 2 ચલો આપણે આની વડે પણ બાદબાકી શીખીએ ઓકે। તો જુઓ આ 1 આ 2 આ 3 4 5 અને 6 બરાબર એમાંથી આપણે 2 આંગળી કટ કરી છે એટલે કે 1 અને 2 હવે કેટલા વધે છે 1 2 3 અને 4 તો આન્સર આવે 4 જુઓ 1 2 3 4 5 6 1 અને 2 1 2 3 4 આવે છે ને આન્સર 4 હે ને। હવે જુઓ 8 - 4 ઓકે તો એમાં પણ આપણે શું કરવાનું 1 2 3 4 5 6 7 અને 8 કેટલા કટ કરવાના છે નીચેની સંખ્યાને કટ કરવાના ઓકે 1 અને 2 3 અને 4 જો કેટલા વધ્યા 1 2 3 4 આન્સર આવશે 4 ઓકે આપણે આન્સર અહીં લખીશું 4 એવી જ રીતે 6 - 5 બરાબર તો કેટલી લાઈન દોરવાની આપણે થશે 6 1 2 3 4 5 6 કેટલા કટ કરવાના નીચેની સંખ્યાને કટ કરવાની એટલે કે 1 2 3 4 અને 5 કેટલી લાઈન વધી 1 બરાબર તો આપણે અહીં લખીશું 1। હવે જુઓ કેટલા છે 4 એમાંથી 0 કટ કરવાના બરાબર ને તો જુઓ 1 2 3 4 હવે 0 એટલે 1 પણ નહીં કટ કરવાનો એટલે કેટલા વધે છે 4 બરાબર તો આન્સર 4 નો 4 રહેશે ઓકે। એવી જ રીતે નીચે જુઓ હવે આપણે આ એક સંખ્યા બરાબર એકી સંખ્યાના બાદબાકી કરી હવે આપણે બરાબર બેકી સંખ્યા બરાબર બે સંખ્યા છે બરાબર બે અંકની સંખ્યા તો બે અંકની સંખ્યાની બાદબાકી કરીશું જુઓ તો અહીં 15 આપેલા છે અને 4 આપેલા છે બરાબર 15 માંથી 4 ને
છો એ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર તો આપણે પહેલા દસ નું જૂથ બનાવીએ ઓકે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ જો આપણે આ જે દસ છે એની ગણતરી કરીએ એનું જૂથ બનાવી લઈએ હવે જુઓ એમાંથી બરાબર ને આ દસ છે ને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ બરાબર બરાબર ને હવે જુઓ આ દસ નું જૂથ બન્યું હવે આપણે ચાર કટ કરવાના તો શેમાંથી કરીશું અહીં બહાર છે જૂથની બહાર એમાંથી કટ કરીશું એક બે ત્રણ ચાર હવે કેવી રીતે કરવાના કેટલા વધ્યા આપણને ખબર છે આ 10 છે ને આ 1 વધે છે બરાબર તો કેટલા વધે છે 10 ને 1 11 તો આન્સર આવશે અહીં 10 પછી આવશે 11 12 અને 13 તો આન્સર આવશે
એવી જ રીતે આપણે અહીં 18 આપ્યા છે 18 ઓછા 3 ઓકે તો આપણે 18 લાઈન કરીશું તમારે બરાબર ધીમે ધીમે વ્યવસ્થિત ગણીને લાઈન દોરવાની કારણ કે એક પણ લાઈન ઓછી રહી જશે ગણવામાં ભૂલ થશે તો આપણો આન્સર રોંગ આવશે બરાબર છે એટલા માટે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ચલો 10 નું જૂથ બનાવીએ 1 2 3 4 5 6 7 8 9 10 ચલો એમાંથી 3 કટ કરવાના જે બાર છે એમાંથી 1 2 અને 3 ઓકે હવે આપણે કાઉન્ટ કરવાનું આપણને ખબર છે આ 10 છે 10 પછી 11 12 13 14 15 તો આન્સર આવે 15 એવી જ રીતે આગળનો જાજો 15 છે એટલે 15 લાઈન કરીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ચલો તો પહેલા આપણે 10 નો જૂથ બનાવી લઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 ચલો 10 નો જૂથ બની ગયું હવે કેટલા કટ કરવાના 5 1 2 3 4 5 એક પણ વધતું નથી સોરી બહાર એક પણ લાઈન વધી નથી શું વધ્યું 10 નો જૂથ એટલે આન્સર આવશે 10 ઓકે હવે 13 આપ્યા છે બરાબર ને 13 ઓછા 3 તો આપણે 13 લાઈન કરવાની 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ઓકે 13 માંથી કેટલા ઓછા કરવાના છે 3 પણ આપણે પહેલા શું કરવાનું જૂથ બનાવવાનું 1 2 3 4 5 6 7 8 9 10 ચાલો હવે આ 3 છે ને 1 2 ને 3 ને ઓછા કરી લઈએ અહીં પણ બહાર એક પણ લાઈન નથી વધતી 10 નો જૂથ વધે છે એટલે આપણે અહીં 10 લખીશું ચલો હવે જુઓ આ દાખલામાં શું કહેવા માંગે છે કે સોમનની મમ્મી બજારમાંથી 9 કેળા લાવી તેમાંથી 4 કેળા સોમનને આપ્યા હવે તેની પાસે કેટલા કેળા બાકી રહ્યા ઓકે જો સોમનની મમ્મી છે ને એ બજારમાંથી 9 કેળા લાવે છે અને એમાંથી 4 કેળા સોમનને આપે છે તો વિદ્યાર્થી મિત્રો એવું કહે છે તો મમ્મી પાસે કેટલા કેળા બાકી રહે છે તો આપણે આ બાદબાકીનો દાખલો છે એટલે બાદબાકી કરીશું ચાલો 9 કેળા સોહનની મમ્મી બજારમાંથી નવા ટોપિક સાથે મળીશું વંદે માતરમ